નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ પંદર રાજ્ય સરકાર જેમાં આપણે આગળ મિત્રો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે ભાઈ રાજ્યપાલ છે એમની લાયકાતો શું હોય છે આ સિવાય એમના કાર્યો શું હોય છે એની ચર્ચા કરી કે ભાઈ કયા વ્યક્તિ રાજ્યપાલ બની શકે છે એવી જ રીતના આપણે ચર્ચા કરી મિત્રો મુખ્યમંત્રીની કે ભાઈ મુખ્યમંત્રી છે એમના કાર્યો શું હોય છે એની ચર્ચા કરી હવે આપણે આગળ આજે ચર્ચા કરવાની છે કે ભાઈ રાજ્ય સરકારના કાર્યો એટલે કે રાજ્ય સરકાર છે એને પોતાના કાર્યો કયા કયા હોય છે એની ચર્ચા કરીએ તો ચાલો શરૂઆત કરીએ કે ભાઈ ભારત છે એ સમવાય તંત્રી શાસન વ્યવસ્થા છે એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યોનું વિભાજન કરવામાં આવ્યું છે એટલે કે ભારત છે ને એ કેવો છે સમવાય તંત્ર છે એકી તંત્ર નથી સમવાય તંત્ર છે જેમાં કેન્દ્ર સરકાર પણ છે અને રાજ્ય તે રાજ્યમાં રાજ્ય સરકાર પણ છે અને એ બેના કામોમાં પણ શું કરવામાં આવ્યું છે તો કે ફેરફાર કરવામાં આવ્યું છે વેચણી કરવામાં આવ્યું છે કે ભાઈ આ આ કામો તમારે કરવાના આ આ કામ છે એ તમારા રાજ્ય સરકારને કરવાના જેથી કરીને કોઈ વિખવાદ ઊભો થઈ શકે નહીં એ હેતુથી એમના બંને વચ્ચે કામને પણ શું કરવામાં આવ્યું છે વિભાજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે એટલે કે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર છે એ પોતાના રાજ્ય પૂરતું શું છે મર્યાદિત છે સીમિત છે એટલે કે રાજ્ય સરકાર પાસે પાવર છે પણ ખાલી પોતાના રાજ્યમાં બહાર બીજા રાજ્યમાં નહીં જ્યારે કેન્દ્રમાં તો કે આખા દેશમાં એની પાસેની સત્તા છે જો જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે એટલે કે આખા દેશને છે એ સમૂહ સમાવેશ એમાં કરી લે છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ બધું જ એમાં આવી જશે રાજ્યની આપણે વાત કરીએ તો કે રાજ્યમાં માત્ર રાજ્ય સરકારને પોતાના રાજ્ય પૂરતો જ છે એ શું હોય છે પાવર હોય છે સત્તા હોય છે નેક્સ્ટ ચર્ચા કરીએ તો કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે તેમના કાર્યોમાં ક્ષેત્રને લગતા મહત્વના જે ભેદો છે એટલે કે એમાં જે કાર્યમાં ઘણા બધા કામકાજોમાં ભેદભાવ જોવા મળે છે જુદાપણું જોવા મળે છે કેન્દ્ર અને રાજ્યમાં સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે કેટલી યાદીમાં તો કે ત્રણ યાદીમાં કઈ કઈ તો કે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી ત્રણ અલગ અલગ યાદીઓ છે કઈ કઈ સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી કે જે ત્રણ બાબતે એમનું શું કરવામાં આવ્યું છે વિભાજન કરવામાં આવ્યું છે

સત્તાણું વિષય પર કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે જુઓ સત્તાણું જેટલા વિષયો છે એ કોને સત્તા આપવામાં આવી છે એમાં વિષય ઉપર કાયદા બનાવવાની તો કે કેન્દ્ર સરકારને આપી છે જેમાં કોનો કોનો સમાવેશ થાય અહીંયા બધી મિત્રો સત્તાણું સત્તાણું તો ન આપે ને આપણે યાદ પણ ના રહે પણ અહીંયા આપણે મુખ્ય બાબતો જોવાની છે તો કે પહેલું તો વસ્તી ગણતરી એ રાજ્યની હોતી નથી કોની હોય છે કેન્દ્રની જવાબદારી હોય છે કોની કેન્દ્રની ઓકે પછી દેશનું સંરક્ષણ એટલે કે રક્ષણ પછી નાણાં બેન્કિંગ ચૂંટણી રેલવે ટપાલ અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગ અને દરિયાઈ સેવાઓ વગેરેમાં સત્તાકોની છે તો કે સંઘ યાદીની છે અથવા કેન્દ્ર સરકારની છે ફરીથી એક વખત વસ્તી ગણતરી દેશનું સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તારટપાલ અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગ અને દરિયાઈ સેવાઓ આમાં કાયદા બનાવવાની સત્તા કોની છે તો કે સંઘ સરકારની છે કેન્દ્ર સરકારની છે અને કેટલા વિષય વિષય છે 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 આ મોસ્ટ મિત્રો કે જેમાં કેન્દ્રને સરકારને સત્તા આપવામાં આવી છે નેક્સ્ટ જોઈએ રાજ્ય યાદી કે જે કોને સત્તા આપેલી છે રાજ્ય સરકારને જે તે રાજ્ય સરકારને સત્તા આપવામાં આવી છે કુલ કેટલા વિષયો તો કે છાસઠ વિષયો કેટલા 66 વિષયો પર છે એમને સત્તા આપવામાં આવી છે તો જોઈએ કે ભાઈ કયા કયા છે તો કે શિક્ષણ છે આરોગ્ય છે કૃષિ આંતરિક વેપાર વાણિજ્ય જંગલો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરે રાજ્યની યાદીઓ છે ફરીથી એક વખત છાસઠ વિષયો છે પછી એમાં કયા કયા આવશે તો કે શિક્ષણ આરોગ્ય કૃષિ એટલે કે ખેતી આંતરિક વેપાર વાણિજ્ય જંગલો સ્થાનિક સ્વરાજ આ બધી જ સંસ્થાઓ છે એમનો વગેરેમાં સત્તા છે કોને આપવામાં આવી છે તો કે રાજ્ય સરકારને કાયદો બનાવવાની સત્તા આપવામાં આવી છે છાસઠ વિષય હવે છે ત્રીજો સંયુક્ત યાદી હવે આમાં શું હોય છે મિત્રો તો કે પહેલાં તો આમાં કેટલા વિષય છે સુડતાલીસ ફોર્ટી સેવન છે ભાઈ પણ આમાં શું હોય તો કે આમાં કેન્દ્ર સરકારની પણ સત્તા હોય છે અને રાજ્ય સરકારની પણ સત્તા હોય છે કેની કોની તો કે કેન્દ્ર સરકારની પણ અને રાજ્ય સરકારની પણ શું હોય છે તો કે કાયદો બનાવવાની સત્તા હોય છે કયા કયા આવશે તો કે જો અહીંયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદાઓ ઘડી શકે છે કઈ યાદીમાં સંયુક્ત યાદીમાં જેમાં કઈ કઈ વિષય આવશે એક તો છૂટાછેડા લગ્ન પછી થાય ને હં છૂટાછેડા પછી શિક્ષણ હવે ઘણા મિત્રો એમ કે સાહેબ શિક્ષણ રાજ્ય યાદીમાં એવું ને સંયુક્ત યાદીમાં એવું તો તો બંનેમાં આવે ભાઈ ઓકે યસ પછી ઉદ્યોગો રોજગારી વીજળી વારસાઈ બાબત તો વારસાઈ બાબતો એટલે શું તો કે ભાઈ વારસો જે આપણો પિતાનો વારસો હોય કઈ એવી સંપટી સંપત્તિ હોય તે કોને મળશે શું છે શું નહીં એ બધી જ વસ્તુઓ છે એ એમાં ઉલ્લેખ કરવામાં આવેલો અથવા એના કાયદા અલગથી બનાવવામાં આવ્યા હોય છે ઓકે એના માટે ખૂબ જ ગુંડાણપૂર્વક એમાં ચર્ચા કર્યા જેવી છે ને અત્યારે હાલમાં આવશે એવો ટોપિક તો આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ ફોજદારી અને દીવાની કેસો અંગેની કાર્યવાહી અને સત્તાઓ છે એ યાદી કરવામાં આવશે એટલે કે ફોજદારી અને દીવાની એટલે કે કોઈ મિલકત બાબતમાં જો કોઈ કેસ હોય કોઈ તકલીફ હોય કે ભાઈ આપણી કોઈ મકાન છે જમીન છે કોઈ પણ હોય દુકાન આ તે વસ્તુ એ મિલકતો હોય એમાં મિત્રો બે પ્રકારની મિલકતો હવે સ્થાવર અને જંગમ મિલકતને એવું બધું હોય છે પછી તો કે ભાઈ માણસો માણસો વચ્ચે કેસ હોય કબાળા હોય કોઈ માં કોઈ પતિ પત્નીના ઝઘડાઓ હોય આ તે બધી એટલે કે એમાં છે એ જે કાયદા બનાવવામાં આવે છે ફોજદારી અને દીવાની કેસો અંતર્ગત તો એ કોને હોય છે સંયુક્ત યાદીની હોય છે કોને હોય છે તો કે સંયુક્ત યાદી એટલે કે બંનેને સત્તા હોય છે કે જેને ઈચ્છા પડે એ કાયદો બનાવી શકે કોણ તો કે સંયુક્ત યાદીના અંતર્ગત જેટલા સુડતાલીસ જેટલા વિષયો છે એમાં ક્લિયર તો સંઘ યાદીના સત્તાણું વિષય રાજ્ય યાદીના છાસઠ વિષય અને સંયુક્ત યાદીના કેટલા વિષય થશે તો કે સુડતાલીસ વિષય થશે જેની ચર્ચા મિત્રો આપણે વધારે ડીપમાં ધોરણ કરવાની છે ઓકે ચાલો આગળ વધીએ તો કે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે જો લોકશાહી દેશ હોય તો એમાં રાજ્ય સરકારનું પહેલું જ મુખ્ય કાર્ય કયું આવે તો કે લોક કલ્યાણ લોકોનું કલ્યાણ થાય એવા પ્રયત્ન કરવાનું હોય છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો કરે છે એટલે શું કે છે તો કે રાજ્ય સરકાર છે એ લોકોની પાયાની જરૂરિયાતો એટલે કે મહત્ત્વની બાબતો અંતર્ગત તો કે વીજળી છે પાકા મકાનો છે સોરી પાકા રસ્તાઓ છે ઓકે પછી પીવાનું શુદ્ધ પાણી છે સ્વાસ્થ્યને લગતી મહત્ત્વના કાર્યો છે એ બધામાં કોણ કાગળ એ કાર્ય કરે છે તો કે રાજ્ય સરકાર છે એ કાર્ય કરતી હોય છે મિત્રો પાક્કા મકાનો અંતર્ગત પણ હાલમાં છે એ કામ ચાલી રહ્યા છે કેમ કે આપને ખ્યાલ હોય છે કે ભાઈ અમુક લોકોના છે એ કાચા મકાનો હોય છે અને જે ઠંડ વરસાદના પ્રમાણોમાં ખૂબ જ એમાં તકલીફ પડતી હોય છે અથવા ઘર વિહોણા થઈ જતા હોય છે તો સરકાર દ્વારા એવી પણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે કે લોકોને પાક્કું પોતાનું ઘર મળી રહે ઓકે નેક્સ્ટ જોઈએ સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવું જુઓ રાજ્ય સરકારની એ પણ છે એ કાર્ય આવશે કે ભાઈ સસ્તા અનાજની તમને ખ્યાલ હોય મિત્રો કે ભાઈ ઘણી વખત તમે સાંભળ્યું હોય કે ભાઈ બે રૂપિયાને ત્રણ રૂપિયા કિલો અનાજ છે એ મળતું હોય છે ખાવાનું કે એ સસ્તું અનાજ જેથી કરીને જે ગરીબ પરિવારમાંથી આવે છે લોકો એ લોકોને પોતાનું પૂરતું ભોજન મળી રહે આ સસ્તા ઓછા ભાવે પૈસા ઓછા પૈસેથી પોતે અનાજ ખરીદી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુથી આવી છે સસ્તા અનાજની દુકાનો પણ ઈ કોણ કરવામાં આવે છે તો કે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે નેક્સ્ટ જોઈએ બીજું કયું કયું કાર્ય છે તો કે ભાઈ પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળાએ લોકોની પૂરી સહાય કરવી અથવા સહાય પૂરી પાડવી તો કે શું કે છે તો કે ભાઈ પૂર આવે એટલે કે વધારે પડતો વરસાદ થાય અતિવૃષ્ટિ એ જ થાય આ સિવાય દુષ્કાળ પડે ક્યારેક ધરતી કપ આવે ભૂકંપ આવે આ સિવાય વાવાઝોડું થાય તો કે આવી જે કુદરતી આફતો છે તો આ કુદરતી આફતો અંતર્ગત છે એ વેળા એટલે કે એવા સમયે એવા સમયે લોકોની મદદ કરવી લોકોને સહાય કરવી મદદ થવું એ છે એ રાજ્ય સરકારનું શું હોય છે કામ હોય છે ઓકે નેક્સ્ટ ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરે સુવિધાઓ પૂરી પાડે છે એટલે કે ન્યાયની વ્યવસ્થા ન્યાયાલય જે છે એમાં વ્યવસ્થા હોય આ સિવાય વાહન વ્યવહારો આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ અથવા પ્રાથમિક સુવિધાઓ હોસ્પિટલો આ બધી વસ્તુઓ છે એ લોકોને મળી રહે એ માટે સરકાર છે રાજ્ય સરકાર છે એ શું કરતી હોય છે તો કે કાર્ય કરતી હોય છે નેક્સ્ટ રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે એટલે કે રાજ્યમાં કાયદાનું પાલન થાય કાયદો શાંતિથી વ્યવસ્થિત રીતે છે એનું પાલન થાય એ જળવાઈ રહે એવા પ્રયત્નો છે એ રાજ્ય સરકાર કરતી હોય છે નેક્સ્ટ આપણો ટોપિક છે ભારતનું ન્યાયતંત્ર એટલે કે ભારતનું ન્યાયતંત્ર છે એમાં ખાસ આપણે અત્યારે કયું જોવાનું છે રાજ્યનું ન્યાયતંત્ર ચર્ચા કરવાની છે તો ચાલો જોઈએ રાજ્યના ન્યાયતંત્રની તો કે ભારતમાં દરેક રાજ્યને વડી અદાલત હોય છે જો ભારતના દરેક રાજ્યમાં વડી અદાલત વડી અદાલત એટલે હાઈકોર્ટ આપણે કહેતા હોઈએ છે ને હા જેને આપણે અંગ્રેજીમાં કહેતા હોય એચસી એચસી એટલે હાઈકોર્ટ અને એસસી એટલે સુપ્રીમ કોર્ટ

મિત્રો ગાંધીનગરમાં આવી નથી ખાસ ધ્યાન રાખજો જે ક્યાં એવી છે અમદાવાદમાં છે 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 ક્યાં અમદાવાદ ખાતે આવેલી ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે એટલે કે આ વડી અદાલત હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય મુખ્ય જજ હોય એમની નિમણૂક કોણ કરે

એટલે કે નાગરિકો જે દેશના નાગરિકો છે એમના હકો જે પણ છે એનું રક્ષણ કરવું એને જતન કરવું પાલન કરવું જેથી કરીને જે પણ જે વ્યક્તિનો હક હોય એમને મળી રહે નેક્સ્ટ નાગરિકની અપીલોનો નિકાલ કરવો જુઓ એટલે કે કોઈ વ્યક્તિ છે નાગરિક છે એ કેસ કરે છે કોઈ પોતાને તકલીફ હોય છે એ પ્રમાણે કેસ કરતો હોય તો એનું સમાધાન છે એ કરવામાં આવે અથવા એને ન્યાય આપવામાં આવશે એ જવાબદારી કોની હોય છે તો કે હાઈકોર્ટની હોય છે આ સિવાય દિવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી એટલે કે કોઈ મિલકતનો કેસ હોય અથવા વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના કેસો હોય તો આ તમામ બાબતોમાં છે એ શું કરે તો કે ચુકાદો આપે અથવા એની બાબતે જે પણ કંઈ અપીલો છે બંને પક્ષોની એ સાંભળીને છે એ શું કરતી હોય છે ન્યાય આપતી હોય નેક્સ્ટ કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું એટલે કે જે આપણા કાયદાઓ છે એનું જળવાઈ રહે એનું પાલન થઈ શકે એવી વ્યવસ્થા છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો કે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવતી હોય છે નેક્સ્ટ વડી અદાલત નજીરી અદાલત તરીકે પણ ફરજો બજાવે છે તો એટલે કે વડી અદાલત છે એ કયા તરીકે કામ બજાવે છે તો કે નજીરી અદાલત તરીકે પણ કામ બજાવે છે કોર્ટ ઓફ રેકોર્ડ્સ જો નજીરી અદાલત એટલે શું કહેવાય કોર્ટ ઓફ રેકોર્ડ્સ તો એ રેકોર્ડ સંભાળે સાંભળે સંભાળી રાખે છે ભાઈ મિત્રો મિત્રો આ નજીરી અદાલત એટલે બીજું કશું છે નહીં કે ભાઈ માની લો કે કોઈ રાજ્યમાં કોઈ હાઈકોર્ટ છે એમાં કોઈ એક બાબતે કેસ થયો છે ને એની સુનાવણી છે એમાં કોઈ એક વ્યક્તિને ન્યાય મળેલો છે એવો જ સેમ કેસ આપણા રાજ્યમાં થયો છે અને એ છે એ શું કરી શકાય તો કે એ અંતર્ગત જો કોઈ વ્યક્તિને છે એ ગુનેગાર સાબિત કરવામાં આવે તો એ વ્યક્તિ છે એ કોઈ બીજા રાજ્યનો જે કેસ હતો એ હાઈકોર્ટમાં રજૂ કરે તો કે જો આવો મારો કેસ એ ઓલરેડી હતો છતાંય એમાં વ્યક્તિને ન્યાય થયો મને કેમ અન્યાય થયો એટલે આ રીતના છે એ રેકોર્ડ તરીકે છે એ પણ એ રાખી શકાય તો એ માટે અદાલત પણ પણ તરીકે કામ બજાવે છે છે આ સિવાય જાહેર રીતની અરજીઓ જેટલે કે જાહેર જે ક્ષેત્રની જે પણ એમાં અરજીઓ થઈ હોય એમાં શું થઈ હોય એનો નિકાલ કરવામાં આવે જેની ઘણી વાર આપણે કહેતા હોય છીએ છે કે રીટ કરવામાં આવી તો આ રીટ કરવામાં આવી કે જેમાં કોઈ વ્યક્તિ કોઈ એક પક્ષકાર ન હોય એમાં કોઈક સામૂહિક લોકોને છે એ લાગુ પડતું હોય એવો પ્રશ્ન બાબતે છે એ હાઈકોર્ટમાં છે એ કેસ કરવામાં આવ્યો હોય તો આવી જાહેરિતની અરજીઓ છે એમાં છે એનો નિકાલ પણ કોણ કરે છે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે મિત્રો આપણે અહીંયા તમને ગુજરાત હાઈકોર્ટનો છે એ સરસ મજાનું ચિત્ર આપેલું છે એની જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો હવે અહીંયા થોડુંક આપણે જાણવા જેવું આપેલું છે એની ચર્ચા કરી લઈએ તો કે ભાઈ વડી અદાલતના ન્યાયાધીશો છે એ રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે જુઓ એટલે કે હું દેશને વફાદાર રહીશ હું મારું આ ફરજ બજાવીશ એવી કંઈક શપથ હોય ને હં તમે મોટા થશો અથવા આ કોઈ ફિલ્ડમાં જશો અધિકારી ગવર્મેન્ટ અધિકારી બનશો તો તમારે એક પ્રતિજ્ઞા લેવી પડશે શપથ લેવા પડશે એ કોની સામે આ વડી અદાલતના ન્યાયાધીશો લેતા હોય છે તો કે જે તે રાજ્યના રાજ્યપાલ સામે કોની સામે જે તે રાજ્યના રાજ્યપાલ સામે નેક્સ્ટ વડી અદાલત સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે અને જરૂર જણાય તો આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે એટલે કે આ વડી અદાલતમાં છે એ જરૂર સામાન્ય રીતે કોણ દલીલો કરતા હોય છે તો કે ભાઈ વકીલો જ કરતા હોય છે પણ જો જરૂર જણાય એ કેસ એવો બધો વધારે ડિફિકલ્ટ છે તો એ છે એમાં કોની જરૂર પડશે તો કે આરોપી અને ફરિયાદીને પણ ત્યારે બોલાવવામાં આવે છે હાજર રાખવામાં આવે છે નેક્સ્ટ દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે ચોરી લૂંટફાટ મારામારી ખૂન શારીરિક ઈજા ઝઘડાનો વિવાદ વગેરે ફોજદારી વિવાદ ગણાય જુઓ ફોજદારી કોને ગણવામાં આવે છે તો કે ભાઈ ચોરી લૂંટફાટ મારામારી ખૂન શારીરિક ઈજા એટલે કે કોઈ ક્ષતિ પહોંચાડી ઝઘડાનો વિવાદ થયો હોય આ બધી બાબતોમાં છે એ ફોજદારી કેસો છે એ ગણાય છે અને દરેક જિલ્લામાં છે એની વ્યવસ્થા હોય છે ફોજદારી અદાલત છે એ નિમણૂક કરવામાં આવેલી હોય છે નેક્સ્ટ જમીન મલક મિલકત કે સંપત્તિનો વિવાદ છે એ દીવાની સત્તા ગણાય જુઓ જમીન અથવા મિલકત અથવા કોઈ સંપત્તિનો છે એ તકલીફ હોય અથવા એનો બાબતે કોઈ તકલીફ હોય કેસ હોય તો એને કેવા ગણાય દીવાની કેસો ગણાય નેક્સ્ટ જોઈએ પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં એક એફઆઈ એફ આઈ આર શું એફ આઈ આર જેને હું કહેવાય મિત્રો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆરનું ફૂલ ફોર્મ શું છે તો કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધે છે હવે સ્વાભાવિક છે કે માનલો કે કાંઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ખૂન થયું કોઈ વ્યક્તિનું તો પોલીસને જાણ કરવામાં પોલીસ તરત જ આવશે હવે પોલીસ આવીને પહેલાં બધાય લોકોને પૂછશે કે તમે અહીંયા કોઈને જોયો તો અહીંયા આવ્યો તો કોઈ સાથે આ વ્યક્તિનો ઝઘડો છે વગેરે 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 એ પૂછશે હવે એ લોકો છે ને એ આવી રીતના લખશે જેને એફઆરઆઈ કહેવાય એને શું કહેવાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા માનલો કે તમે કોઈ આવું દ્રશ્ય જોયું છે અને તમે પોલીસ સ્ટેશનમાં જઈને પોતે લખાવો છો કે ભાઈ આવું આવું દ્રશ્ય થયું છે મારી નજર સામે તો એ એફઆરઆઈ કહેવાય અને એફઆરઆઈને શું ફૂલ ફોર્મ થાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ નોંધે છે આ સિવાય અદાલતોમાં ભારણને ઘટાડવા રાજ્યમાં લોક અદાલત પણ કાર્યરત છે એટલે કે અત્યારે અદાલતો છે એના વધારે ઘણા બધા પેન્ડિંગ કેસો છે મિત્રો તો એનું ભારણ ઓછું થાય એટલે કે એમાં બધા લોકોને કેસો છે એનો ટાઈમસર સમયસર વારો આવે એ માટે અમુક ઝઘડાઓ છે એ બંને ગ્રુપ વચ્ચેના હોય જે સમાધાન દ્વારા શક્ય છે તો એવી બાબતોમાં છે એ લોક અદાલત છે એ પણ બોલાવવામાં આવે છે મહિનામાં અમુક દિવસ અમુક વાર રજાનો દિવસ નક્કી કરવામાં આવે જે તે પક્ષકારને અને આરોપીને જે તે બે બંને પક્ષો છે એમને ત્યાં બોલાવવામાં આવે અને એની ફરિયાદ છે સાંભળવામાં આવે અને પછી એનો શું આપવામાં આવે નિર્ણય આપવામાં આવે છે તો આવી રીતના લોક અદાલત પણ હાલમાં ગુજરાતમાં આપણે કાર્યરત છે હવે નેક્સ્ટ આપણે મિત્રો આપણી જે રાજ્ય સરકારની સેવાઓ ખાસ કરીને છે એની ચર્ચા કરવાની છે જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત